વાક્યોથી આપણે શીખીશું 6 અંકો સુધીની સંખ્યાઓ, તેની સ્થાન કિંમત અને વિસ્તૃત રૂપ. છ અંકોવાળી મોટી સંખ્યાઓ આપણને ઘણી જગ્યાએ ઉપયોગી સાબિત થાય છે, જેમ કે કોઈ વ્યક્તિનો વાર્ષિક પગાર, કોઈ કંપની વડે વેચવામાં આવેલ વસ્તુઓની સંખ્યા, ચૂંટણીમાં કોઈ ઉમેદવારને મળેલ મત વગેરે. આ સારા છે. સારાને ગણિત ખૂબ જ ગમે છે. સારા આજે એક ખૂબ જ રસપ્રદ પેટર્ન બનાવે છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે તેણે આ પેટર્ન કઈ રીતે બનાવી હશે? ચાલો જાણીએ તેણે આ પેટર્ન કઈ રીતે બનાવી. એક અંકની સૌથી મોટી સંખ્યા છે 9. તેમાં 1 ઉમેરવાથી 10. આ રીતે સૌથી નાની 2 અંકની સંખ્યા મળે છે. તેવી જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા છે 99. 99માં 1 ઉમેરતા 100. આ 3 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. તે જ રીતે પેટર્નને આગળ વધારીશું તો આપણને મળશે સૌથી નાની 4 અંકની સંખ્યા 1000, સૌથી નાની 5 અંકની સંખ્યા 10000, અને આવી રીતે સૌથી નાની 6 અંકની સંખ્યા 1,00,000. આપણે પહેલા જ 5 અંકોની સંખ્યા વિશે જાણી લીધું છે, અને હવે આપણે એ પણ સમજી લીધું કે અંકોનું સ્થાન તેના મૂલ્યને નિર્ધારિત કરે છે. જો આપણે 5 અંકની સંખ્યામાં એક બીજો અંક વધારીએ તો આપણને 6 અંકોની સંખ્યા મળે છે. એક અંક વાંચતાની સાથે જ આપણે હવે બીજો અંક વધારવાની જરૂર છે. આ 6ઠા સ્થાન માટે આપણે 1,00,000નો ઉપયોગ કરીએ છીએ. આના ઉપયોગથી હવે સંખ્યામાં 7ની સ્થાન કિંમત લખી શકાય છે 7,00,000. આ જ રીતે આ સંખ્યાનું વિસ્તૃત રૂપ આવી રીતે લખી શકાય છે. આ રીતે એના દરેક અંકનું મૂલ્ય બતાવવા માટે સંખ્યાનું વિસ્તૃત રૂપ કર્યું છે. આ સ્વરૂપથી એ જાણી શકાય છે કે આ સંખ્યામાં 7 1,00,000ના જૂથ છે, 5 10,000ના જૂથ છે, 6 1,000ના જૂથ છે, 4 100ના જૂથ છે, 2 10ના જૂથ છે અને 3 1ના જૂથ છે. ઘણા બધા ચિહ્નો અને સંખ્યાઓને જોઈને તેની પ્રક્રિયા કરવી મુશ્કેલ છે, પણ કૌંસનો ઉપયોગ કરીને ચિહ્નો અને સંખ્યાઓમાં આવતી મુશ્કેલીને દૂર કરી શકાય છે. મોટી સંખ્યાઓને સ્થાન વગર સરળતાથી વાંચવા લખવા માટે અલ્પવિરામ એટલે કે કોમાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ એટલે કે ઇન્ડિયન સિસ્ટમ ઓફ ન્યુમરેશન અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ ન્યુમરેશનનો ઉપયોગ કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે કેટલાક ઉદાહરણો દ્વારા આને વધુ સારી રીતે જાણીશું. આ રીતે આપણે શીખ્યા કે 6 અંકો સુધીની સંખ્યાઓ, તેની સ્થાન કિંમત અને વિસ્તૃત રૂપ. આગળના વિડીયોમાં આપણે તેના ઉદાહરણોને સમજીશું.